તો આ તરફ અમદાવાદમાં 50 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ગુજરાત એટીએસે 2 આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ ઇન્ડિયન ગ્રીન રિયાલિટી નામની કંપની ખોલી અને છેતરપિંડી કરી હતી. સીઆઈડી ક્રાઇમમાં છેતરપિંડી આચરણ અંગેનો ગુનો પણ નોંધાયો હતો, જેને લઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લાઈન પર સંવાદદાતા નિધિ જોડાશે. નિધિ, 2 ભાઈઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે, છેતરપિંડીના આરોપ. શું છે આરોપો, શું કાર્યવાહી? એટીએસ રિયાલિટી નામની કંપની ખોલીને 2 ભાઈઓએ આપણે 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ 50 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે જ્યારે સમગ્ર તપાસ કરતા એટીએસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ ઇન્ડિયન ગ્રીન રિયાલિટી નામની કંપની ખોલીને 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિનોદ ઠાકર અને વીરેન્દ્ર ઠાકરની અત્યારે હાલ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ 2 ભાઈઓની ધરપકડ કરીને સમગ્ર જે તપાસ છે તે સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે. અગાઉ સીઆઈડી ક્રાઇમમાં આ 50 કરોડ રૂપિયાની છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો હતો. જે ગુનાના અંતર્ગત અત્યારે એટીએસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 2 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ નિધિ, આભાર સમગ્ર માહિતી બદલ.